નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. પોલીસ કર્મી અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરાશે. અમદાવાદમાં પૂર્વ પ્રેમી અને તેના મિત્ર યુવતીનું અપહરણ કરી ઢોર માર માર્યો. મહેસાણા અને બનાસકાંઠામાં છાંભેલા ધાર વરસાદ. રાયડા સહિતના પાકો અને ખેડૂત પાણીમાં. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ફફડાટ. ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ. ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક એમ બે વિકલ્પ પૈકી એક વિકલ્પ ભરવાનો રહેશે. સુરતમાંથી 62,000 જેટલી ફેક યુઝર આઈડી મારફતે વ્યાજબી ભાવના 100 કરોડ રૂપિયાનું અનાજ ચાવ. મનીષ દોશી. જગદીશ વિશ્વકર્માએ સીએમ તરીકે રૂપાણીનું નામ લીધું. 6 દિવસમાં 2 વાર ભાંગરો વાટ્યો. આદિવાસીઓમાં કારી ચૌદસમાં પૂર્વજોના પારિયાઓ અને ક્ષત્રિયોના પૂજન વિધિનું મહત્વ. રાજકોટમાં આમંત્રણ પત્રિકામાં રૂપાણીનો ઉલ્લેખ ધારાસભ્ય તરીકે કરતા ભારે વિવાદ. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્ષ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ. પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ. પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451. કરજણ ડેમ સાઇટ ખાતે ભારતના 72મા બંધારણ દિવસ અને એનસીસી દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નૌકા અભિયાનનો પ્રારંભ કરાયો. કેશોદમાં કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. અમીરગઢના ઝાંઝરવા ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. નર્મદાના ભાદરવા ડેમ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમના ભાતીગર મેળો યોજાયો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંઘ પ્રદેશ કી વિરાસત કા દર્શન દીવ બાલિકાઓ દ્વારા સૂત્ર સાથે દીવ અને ગોગલા સરકારી શાળાની 200 બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઇટ અને સાઉન્ડ શો બતાવવામાં આવ્યો.
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. સૌથી પહેલાં તો તાજેતરની અંદર જે કોરોના મહામારીની અંદર મારા વિસ્તારમાંથી ઘણા એટલા લોકોએ વિસ્તારમાંથી પરિવારમાંથી જે લોકોએ જીવ ગુમાયા છે એમને મારા વતી પુષ્પાંજલિ અર્પણ કરું છું. અને એના પછી મારા વિસ્તાર દ્વારા અને અમીરગઢ તાલુકાની અંદર જનતા જનાર્દનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. એમને સુખ સમૃદ્ધિ અને નવું વર્ષ સરસ મજાનું નીવડે એવી શુભકામના પાડું છું. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વતી ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી ભાવેશભાઈ પટેલ વતી બનાસકાંઠા તેમજ ગુજરાતની જનતાને દિવાળી તેમજ નૂતન વર્ષે અભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.